નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. સુરતના રાંદેરમાં એક મકાનમાંથી 35 લાખની ચોરીના કેસમાં રાંદેર પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓને 3 વર્ષથી ચોકીદાર તરીકે નોકરી કરતા 19 વર્ષના યુવકે તેના મિત્રની સાથે મળીને 35 લાખની ચોરીને અંજામ આપ્યો હોવાનું પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું હતું. સુરતના રાંદેર ખાતે રહેતા રાબિયા બસરી અને તેના પતિ જિયાઉલ કાપડિયાએ જણાવ્યું હતું કે એમના કબાટમાંથી નેકલેસ, સેટ, ઝુમખા, 68 તોલાના સોનાના દાગીના અને 1.5 લાખની રોકડ સહિત 35 લાખ રૂપિયાની ચોરી થવા પામી હતી. આ ફરિયાદને આધારે પોલીસે સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવીને હ્યુમન સોર્સ, ટેકનિકલ તેમજ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં પોલીસને ઘરના ચોકીદારની હિલચાલ જ સીસીટીવીમાં શંકાસ્પદ જણાતા 3 વર્ષથી ચોકીદારી કરતા અલ્તાફસાની પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસે કરેલી કડકાઈભરી પૂછપરછ બાદ તેણે પોતાનો ગુનો કબૂલ્યો હતો. પોલીસે તેની પૂછપરછમાં માહિતી મેળવી હતી કે અલ્તાફ આ બાદ મોહમ્મદ જકરિયા અંસારીના ઘરે પણ ગયો હતો. પોલીસે સામાન રિકવર કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓએ કેટલાક ઘરેણા 17.5 લાખ રૂપિયામાં વેચી દીધા છે અને બાકીના તેઓએ છુપાવી દીધા હતા. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.